नेक्स्ट जोईए આગળ દાખલા નંબર 14 આપણને કઈક રકમ આપી છે રકમ ઉપરથી સૌપ્રથમ આપણે આકૃતિ બનાવીએ રકમ વાંચું છું બધા બુકમાં રકમ જોજો રકમ એવી છે કે 1.2 મીટર ઊંચાઈ વાળી એક છોકરીને એક છોકરી આપી છે આને કહી દઈએ છોકરી એની ઊંચાઈ છે 1.2 મીટર 1.2 મીટર ઊંચાઈ વાળી છોકરીને જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલા પવનને કારણે ક્ષમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે છોકરી જમીન સાથે ઊભી હોય એક બલૂન છોકરીને જોવા મળે બલૂન એની ઊંચાઈ આપેલી છે 88.2 મીટર છોકરી જે છે એની આંખ સાથે ક્ષમક્ષિતિજ રેખા બનતી હોય બલૂન છે તે આ છોકરીને દેખાય જ્યારે તે પહેલી સ્થિતિમાં જોવે છે ત્યારે તેનો ઉત્સેદ કોણ 60 અંશ છે તે મળે આંખ સાથે ક્ષિતિજ રેખા આપેલી હોય આ જમીન છે પહેલા જોતા તેને 60 અંશ છે તે ક્ષિતિજ રેખા સાથેનો ઉત્સેદ કોણ છે એ મળે થોડા સમય પછી બલૂનના ઉત્સેદ કોણનું માપ 30 અંશ થાય છે એટલે બલૂન છે ત્યાંથી શું થતું હશે આગળ ચાલતું હશે ધારો કે ચાલતા ચાલતા બલૂન ક્યાં પહોંચ્યું તો ત્યારે છોકરીની આંખથી જે ક્ષિતિજ રેખા છે તેની સાથે બલૂનનો ઉત્સેદ કોણ 60 માંથી ઘટી અને 30 અંશનો છોકરાવ થાય તો આપણે આ બે બલૂન વચ્ચે કેટલું અંતર છે બલૂને અહીંયાથી અહીંયા સુધીમાં કેટલું અંતર કાપ્યું છે તે આપણે મેળવવાનું 1.2 મીટર ઊંચી છોકરી તો આટલું થયા પછી દરેકનું આપણે નામ આપીશું નામ આપીએ એ આ સ્થિતિને કહી દઈએ બી સી ડી ઈ એફ જી અને એચ દરેકના જે છે તે નામ અપાયા નામ અપાયા પછી આપણે આકૃતિનું વિવરણ કરીશું કે અહીં સી થી ડી એ 1.2 મીટર ઊંચાઈની છોકરી દર્શાવે તથા બિંદુ એ એ બલૂનનું પ્રારંભિક સ્થાન અને બિંદુ બી એ બલૂનનું અંતિમ સ્થાન દર્શાવે બલૂન છે એ થી બી સુધી ગતિ કરી રહ્યું છે બલૂનની ઊંચાઈ એ એફ બરાબર બી એચ બરાબર 88.2 મીટર ની ઊંચાઈ ઉપર આવેલું તથા છોકરીની આંખ આગળ બનતા ઉત્સેદ કોણ બિંદુ એ માટે ઉત્સેદ કોણ ક્ષિતિજ રેખા સાથે કેટલાનો બનાવી રહ્યો છે 60 અંશ અને બી બિંદુ ઉત્સેદ કોણ છે એ 30 અંશનો બને
બે ત્રિકોણો બને છે છોકરા અહીંયા જુઓ એક એ સી ઈ બીજો બનશે બી સી જી દરેકમાં આપણે એ થી ઈ અને બી થી જી જેટલી બાજુનું માપની જરૂર પડે છે પરંતુ અહીંયા એ થી એફ અથવા તો બી થી એચ આખી બાજુનું માપ આપ્યું છે બલૂનનું જો બલૂનમાંથી છોકરીની ઊંચાઈ બાદ કરી દઈએ તો આપણને ઉપરનું માપ છે તે મળી જાય પહેલા ત્રિકોણ લઈએ ત્રિકોણ એ ઈ સી માટે ખૂણો E બરાબર 90 અંશ તથા ખૂણો C બરાબર 60 અંશ અહીંયા જે આ બને છે ખૂણો 90 અંશનો બનશે હવે આપણે બાજુનું માપ જરૂરી છે એ ઈ એ ઈ કેમ મળશે એ થી F આખું એમાંથી EF બાદ કરીએ તો EF કેટલું હશે છોકરીની ઊંચાઈ જેટલું 1.2 મીટર આખું છે 88.2 માઇનસ 1.2 88.2 માંથી 1.2 બાદ કરો છોકરાઓ એટલે વધશે 86 ડન એથી ઈ બાજુનું આપણને જે છે તે માપ મળે હવે આના માટે વિધેય લગાડીએ tan ખૂણો c બરાબર c માટે સામેની બાજુ ae અપોન પાસેની બાજુ ce tan c ખૂણો 60 અંશ બરાબર a થી e બાજુનું માપ આપણને મળ્યું તું 86 છેદમાં સી થી ઈ જે આપણે મેળવવાનું છે ટેન 60 ની કિંમત ની આપણે જરૂર છે ટેન 60 ની કિંમત તમે કોષ્ટકમાં જોશો છોકરા એટલે તમને ટેન 60 ની કિંમત છે મળશે વર્ગમૂળ 3 બરાબર 87 ના છેદમાં સી થી સીથી ઈને કરતા કરવું હોય તો અહીંયા ગુણાશે અને વર્ગમૂળ 3 છે એ નીચે ભાગાકારમાં આવશે સીથી ઈ બરાબર 87 ભાગ્યા વર્ગમૂળ 3 મીટર આપણને કેટલું માપ મળ્યું સીથી ઈ જરૂર છે આપણે એ થી બી એટલે કે ઈ થી જી મેળવવાનું છે કે બે બલૂને પહેલી સ્થિતિ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચે છે ત્યાં સુધીમાં કેટલું અંતર કાપ્યું છે એક ત્રિકોણ પછી હવે બીજો ત્રિકોણ લઈએ ત્રિકોણ બીજીસી સી માં ખૂણો જી બરાબર 90 અંશ બલૂન જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં લંબ સ્થિતિમાં છે તથા ખૂણો સી બરાબર અહીંયા આનો ઉચ્છેદ કોણ 30 અંશ મળે આની અંદર એ બી થી જી નું માપ ની જરૂર પડશે કેવી રીતના મળશે તો આખા માપ આખું છે બી થી એચ બલૂન નું માપ માઇનસ છોકરીની ઊંચાઈ જી એચ બાદ કરી દઈએ 88.2 માઇનસ છોકરીની ઊંચાઈ 1.2 બાદ કરીએ મળશે આપણને 87 મીટર બી થી જેનું માપ આપણને મળે છે વિધેય લગાડીએ tan ખૂણો આવશે c બરાબર સામેની બાજુ થશે b થી g પાસેની બાજુ થશે c થી g અથવા g થી c આખે આખી બાજુ tan 30 અંશ બરાબર b થી g નું માપ છે 87 નીચે આવશે સી થી જી નું માપ આપણે મેળવવાનું tan 30 ની કિંમત છોકરાઓ કોષ્ટકમાં જોશો એટલે તમને મળશે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 87 ના છેદમાં સી થી જી ને કરતા કરવા છે અહીંયા ગુણાશે વર્ગમૂળ 3 સામે ગુણાશે સી થી જી બરાબર 87 વર્ગમૂળ 3 મીટર જોવો છોકરાઓ
આખી બાજુનું માપ મળે છે અને પેલું છોકરીથી પેલું જે આ બલૂનની પ્રારંભિક સ્થિતિ છે તેનું માપ મળે છે. બંનેની બાદબાકી કરીએ એટલે બલૂન ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યું છે, કેટલું અંતર કાપ્યું છે તે આપણને મળશે. હવે બલૂને કાપેલ અંતર A થી B બરાબર E થી G બંને કેવા થશે, સરખા. કેમ મળે E થી G બરાબર? તો કે આખું GC અથવા C થી G માઇનસ C થી E. C થી G નું માપ આપણી પાસે છે 87 વર્ગમૂળ 3 માઇનસ C થી E નું માપ પણ છે 87 છેદમાં વર્ગમૂળ. બંનેમાંથી 87 સામાન્ય લઈ લ્યો, કૌંસમાં વચ્ચે વર્ગમૂળ 3 માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ. સાદુરૂપ આપીએ 87 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 આખા 3 માઇનસ 1 છેદમાં વર્ગમૂળ 87. 3 માંથી 1 બાદ કરો તો 2 ના છેદમાં વર્ગમૂળ. જેમ આપણે દરેક વખતે છેદમાં વર્ગમૂળ આવે ત્યારે કહીએ છીએ કે જવાબની અંદર છેદમાં છોકરા વર્ગમૂળ છે તે ચાલે નહીં. તો અહીંયાથી આપણે વર્ગમૂળ 3 છે તે દૂર કરવું પડે. દૂર કરવા માટે આપણે અહીંયા અનુબદ્ધકરણી લેશું. 87 ગુણ્યા 2 ના છેદમાં વર્ગમૂળ 3 આપ્યા છે એને ગુણ્યા વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 3 થશે. 87 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ 3 ના છેદમાં આખા. સાદું રૂપ આપીએ 87 ગુણ્યા 2 174 ગુણ્યા વર્ગમૂળ 3 ભાગ્યા. આનું સાદું રૂપ આપો છોકરા એટલે આપણને કમ્પ્લીટ જવાબ મળશે 58 વર્ગમૂળ. અઠાવન તેરી છે 174 થશે. આમ બલૂને કાપેલ અંતર 58 વર્ગમૂળ 3 મીટર મળે, અથવા તો આટલું અંતર એને કાપ્યું છે. ઝડપથી જોઈએ કે છોકરી ઊભી ઊભી બલૂન છે તેની નિરીક્ષણ કરી રહી છે. જ્યાં તે બલૂન પહેલી સ્થિતિમાં છે તેનો ઉચ્છેદ કોણ તેને 60 અંશ મળે છે. થોડા સમય પછી પાછું બલૂન જુએ છે, બલૂન આગળ જતું હોય છે, ત્યારે તેનો ઉચ્છેદ કોણ તેને 30 અંશનો મળે. છોકરીની ઊંચાઈ 1.2 મીટર અને બલૂનની જમીનથી ઊંચાઈ 88.2 મીટર આપેલી છે. આકૃતિ દોર્યા પછી વિવરણ કર્યું. વિવરણ ઉપરથી બે ત્રિકોણો મળ્યા એ ઈ સી અને બીજો મળે છે બી જી સી. બંને ત્રિકોણ માટે ટેન વિધેય લગાડી અને બંને બાજુના માપ મેળવા, એક જી થી સી આખું અને બીજા ત્રિકોણ માટે ઈ થી સી અથવા સી થી ઈ. આપણે ઈ થી જી આજે બલૂને કાપેલું અંતર એ થી બી જેટલું છે તે મેળવવાનું છે. તો આ કેટલું મળે છે, બંનેની આખા માંથીના બાદ કરો એટલું. બાદબાકી કરી સાદુરૂપ આપવું એટલે 58 વર્ગમૂળ 3 જે છે તે આપણને મળે. લખી નાખો છોકરાઓ. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 15. શું કે છે દાખલા નંબર 15? રકમ વાંચી અને રકમ ઉપરથી સૌ પ્રથમ આપણે આકૃતિ જે છે તે આકૃતિ બન્યા પછી આકૃતિ ઉપરથી વિવરણ કરી અને જે કઈ માયકું છે તે મેળવીએ. રકમ વાંચું છું, બધા બુકમાં જોજો રકમ. આપણી પાસે એવી છે કે એક સુરેખ માર્ગ છે, એક ટાવર તરફ માર્ગ જાય છે. એક ટાવર આપેલો છે, આ છે આપણો એક સુરેખ માર્ગ આપ્યો છે, એ ટાવર તરફ માર્ગ ચાલ્યો જાય. આગળ ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપે આવતી મોટર કારના ઔષધ કોણનું માપ 30 અંશ નોંધે છે.
एक मोटर कार छे, आ बिंदु छे, टावर ऊपर एक व्यक्ति बैठी छे, ते व्यक्ति आ मोटर कार ना औषध कोण नु माप, औषध कोण ऊपर बनशे छोकराओ, आंख साथे क्षैतिज सीधी रेखा आवेली हशे, एने कही दईए x, ए जे खूणो बनावे छे ते खूणा नु माप 30 अंश नोंधे, 30 अंश, 30 अंश माप नोंधा पछी 6 सेकंड पछी आ कार ना औषध कोण नु माप 60 थाय छे, कार अचल झड़पे टावर तरफ गति करे छे, 6 सेकंड पछी आ कापता लागतो समय छे 6 सेकंड, 6 सेकंड पछी छोकरो त्यांथी कार ना पासा औषध कोण नु अवलोकन करे छे, तो ते औषध कोण नु माप 30 માંથી વધીને 60 અંશ થાય, તો કારને ટાવર સુધી પહોંચતા લાગતો સમય શોધો, કાર અહીંયા પહોંચી છે, અહીંયાથી અહીંયા ટાવર સુધી પહોંચવા માટે લાગતો સમય જે છે તે આપણે મેળવવાનો છે, કે કારને ત્યાં સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે। सौ प्रथम आनु नामकरण करिए, टावर नी टोच ने कही दईए ए, बी, सी अने डी, नामकरण कर्या पछी आकृति आवी कई मळे, आकृति ऊपर थी आपणे तेनु विवरण लखीए के अही ए बी ए टावर दर्शावे छे तथा बिंदु डी ए मोटर कार नु प्रारंभिक स्थान दर्शावे तथा बिंदु सी ए 6 सेकंड पछी नु मोटर कार नु स्थान दर्शावे ए बिटावर छे, बिंदु डी ए मोटर कार नु प्रारंभिक स्थान छे, बिंदु सी ए 100 सेकंड मोटर कार चाल्या पछी नु मोटर कार नु स्थान दर्शावे तथा ऊपर खूणो बने छे, खूणो x a d बराबर 30 अंश अने खूणो x a c बराबर 60 अंश। त्यांथी आगळ जोईए છોકરાઓ, ઉપર ખૂણા બને છે તો આપણે એને યુગ્મ કોણની જોડ તરીકે નીચે દર્શાવીશું, ખૂણો XAD બરાબર ખૂણો ADB બરાબર 30 અંશ, ક્યાંથી ના આવ્યું, તો કે યુગ્મ કોણની જોડ છે તથા ખૂણો XAC બરાબર ખૂણો ए सी बी बराबर 60 अंश, केम, ओके, युग्म कोण। आटलू थया पछी बे त्रिकोणो बने छे, एक ए बी सी अने बीजो बने छे ए बी डी, परंतु अहींया कोई पण प्रकारनो माप आपणने आपेलु छे नहीं, आपणे टावर नी ऊंचाई ने एच धारी लईए, धारो के टावर नी ऊंचाई ए बी बराबर एच मीटर, अपने एक ए बी नू माप मड़ी गयू एच मीटर। हवे एक त्रिकोण लईए, पेलो ए बी सी त्रिकोण, ए बी सी मा खूणो बी बराबर
90 અંશ તથા ખૂણો સી બરાબર અહીંયા આપણે લીધો છે 60 અંશ. લંબ થશે ટાવર જે છે એ જમીન સાથે લંબ સ્થિતિમાં હશે. વિધેય લઈએ સામેની બાજુ અને પાસેની બાજુ આવે તેવું. ટેન ખૂણો સી બરાબર સી માટે સામેની બાજુ એ બી, પાસેની બાજુ થશે બી થી સી. સી ખૂણો છે તે 60 અંશ છે. ટેન 60 અંશ બરાબર એ બી આપણે માપ લીધું છે એચ મીટર અપોન બી થી. ટેન 60 ની કિંમત આપણે અહીંયા મૂકવાની થશે. ટેન 60 ની કિંમત વર્ગમૂળ 3 બરાબર એચ અપોન બી થી. બી થી સી અહીંયા ગુણીએ વર્ગમૂળ 3 નીચે આવશે એચ અપોન રૂટ 3. આ માપ મળે છે આપણને બી થી સી નું. આટલું દૂર અંતર કાપવાનું થાય સી થી કા ટાવર સુધી પહોંચે તો તેને એચ અપોન રૂટ 3 જેટલું અંતર કાપવું પડે. હવે બીજો ત્રિકોણ છે એ બી ડી માં ખૂણો બી બરાબર 90 અંશ તથા ખૂણો ડી બરાબર આપણી પાસે છે 30 અંશ નો. વિધેય લઈએ ટેન સામેની બાજુ અને પાસેની બાજુ વાળું. ખૂણો ડી બરાબર સામેની બાજુ એ બી અને પાસેની બાજુ થશે બી થી ડી. ટેન ડી ખૂણો 30 અંશ બરાબર એ થી બી એટલે આપણું ધારેલું માપ એચ અને બી થી ડી છે તે આપણે મેળવવાનું છે કે કુલ કેટલું અંતર છે. ટેન 30 ની કિંમત કોષ્ટક ઉપરથી આવશે 1/3 વર્ગમૂળ 3 બરાબર એચ અપોન બી થી ડી. બી થી ડી ને એક સાથે ગુણાશે અને વર્ગમૂળ 3 અહીંયા એચ સાથે ગુણાશે. બી થી ડી બરાબર રૂટ 3 એચ આટલું મળે છે. બી થી ડી નું માપ પણ મળી ગયું. કેટલું મળ્યું? વર્ગમૂળ 3 એચ. આખામાંથી આપણે બીસી બરાબર આપણને માપ મળેલું છે એટલું બાદ કરી દઈએ તો આ 6 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે એ આપણને મળે. શું કહું છું જોજો છોકરા, આખું બી થી ડી નું માપ છે એમાંથી બી થી સી જેટલું અંતર કાપવાનું બાકી છે એ માપ છે એને જો બાદ કરી દઈએ તો 6 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે તે મળશે. પછી ત્રિરાશી લગાડશું 6 સેકન્ડમાં આટલું અંતર તો આપણે અંતર કેટલું કાપવાનું છે બી થી સી જેટલું એચ અપોન રૂટ 3 માં કેટલો ટાઈમ. હવે શું આવશે તો કે કુલ અંતર આપણે મેળવવાનું કયું છે સી થી ડી બરાબર કેટલું અંતર છે તો કે આખું અંતર બી થી ડી માઇનસ બી થી સી જેટલું. બી થી ડી છે રૂટ 3 એચ માઇનસ બી થી સી અહીંયા મળ્યું એચ અપોન રૂટ 3. સાદુ રૂપ આપીએ રૂટ 3 અહીંયા ગુણાશે રૂટ 3 રૂટ 3 આખા 3 એચ માઇનસ એચ અપોન રૂટ 3 એચ માઇનસ એચ એચ બાદ કરશો એટલે વધશે 2 એચ અપોન રૂટ 3. આ જે અંતર છે તે મળે છે. આટલું અંતર કાપવા માટે સી થી ડી અંતર કાપવા માટે લાગતો સમય 6 સેકન્ડ તો બી થી સી માટે લાગતો સમય કેટલો? ત્રિરાશી મૂકીએ. શું મૂકશું? 2 એચ અપોન રૂટ 3 મીટર અંતર કાપવા લાગતો સમય બરાબર કેટલી કીધી છે 6 સેકન્ડ. તો આપણે કેટલો સમય ગણવાનો છે અંતરનો બી થી સી નો? બી થી સી શું છે આપણી પાસે? એચ અપોન રૂટ 3 મીટર અંતર કાપવા લાગતો સમય બરાબર ત્રિરાશી મૂકી છે આનો નાનો ગુણાકાર થશે એચ અપોન રૂટ 3 ઇન્ટુ 6 આખાઈના છેદમાં આવશે રૂટ 3 સોરી 2
to h upon root छेद नो छेद व्यस्त थई ने बाजू में गुणाशे h upon root 3 into 6 एने गुणिया वर्गमूल 3 ना छेद में 2 h वर्गमूल 3 कैंसल h h कैंसल 2 3 6 કેટલું મળે છે 3 સેકન્ડ તો શું લખી શકાય આમ B થી C જેટલું અંતર કાપવા માટે આમ કારને ટાવર સુધી પહોંચવા માટે લાગતો समय बराबर 3 सेकंड 35 નો સમજતા 3 સેકન્ડ નો જે સમય છે તે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે કારને લાગશે જોઈએ છોકરાઓ ઝડપથી શું આપ્યું છે અને શું કરવાનું છે તો કે એક રોડ ઉપર ટાવર શિરોલંબ સ્થિતિમાં ઊભો છે એક કાર ટાવર બાજુ ઝડપથી ગતિ કરી રહી છે ઉપરથી જોતા એક બિંદુએ ટાવર સોરી કારનો ટાવર સાથેનો ઉચ્છેદ કોણ આપ્યો છે 30 અંશ તથા કાર 6 સેકન્ડ ચાલ્યા પછીનો ઉચ્છેદ કોણ આપ્યો છે 60 અંશ બને છે તો ત્યાંથી જે 6 સેકન્ડ પછીનું બીજું સ્થાન છે ત્યાંથી કારને ટાવર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે આકૃતિ દોરી આકૃતિ ઉપરથી વિવરણ કર્યું તથા યુગ્મ કોણની જોડ બને છે અહીંયા આપણને ઔષધ કોણના માપ આપ્યા છે તો આપણે યુગ્મ કોણ ઉપરથી નીચે ખૂણાઓ દર્શાવ્યા કોઈ માપ આપણને રકમમાં બીજું બાજુઓ માટે આપેલું નથી તો એ બી ટાવરની ઊંચાઈને આપણે h મીટર લઈ લીધી h મીટર લીધા પછી બે ત્રિકોણ બને છે abc અને abd બંને ત્રિકોણ માટે વારા ફરતી ટેન વિધેય લગાવી આના ઉપરથી આ જે 100 સેકન્ડમાં કાર અંતર કાપે છે એની અંતર મેળવું કેટલું કાપે છે તો આખા અંતર b થી d માઈનસ b થી c જેટલું એટલે કે 2h upon root 3 મીટર અંતર કાપે હવે છોકરાઓ આ અંતર જે કાપે છે ને c થી d એના માટે આપણને સમય ખબર છે 6 સેકન્ડનો સમય લગાડે છે તો આપણે ત્રિરાશિ મૂકી આટલા મીટર અંતર કાપવા લાગતો સમય 6 સેકન્ડ તો આપણે કેટલા અંતરનો સમય ગણવાનો છે b થી c એટલે કે h/√3 મીટર અંતર કાપવા લાગતો સમય કેટલો ત્રિરાશિ મૂકી સાદુરૂપ આપ્યું તો આપણને કારને ટાવર સુધી પહોંચવા માટેનો સમય 3 સેકન્ડ છે તે મળે લખી નાખો